તમને યાદ છે મેં એક વખત તમારો ફોન ધોઈ નાખ્યો હતો, પછી એમાંથી બધું જતું રહ્યું હતું અને ફોન બગડી ગયો હતો. તમે જેવું કહેતા હતા ને ઈ અને પેલું ટકટક્યું લેપટોપ, તો હું એનો ફોન ધોઈ નાખું તો બધું જતું રહેશે. અરે વાહ રમલી વાહ, શું આઈડિયા આપ્યો છે. હા એવું કરવાથી એનો ફોન પૂરો, એમાં કંઈ નહીં રહે, બધું જુડી જશે. હા તો હું એનો ફોન જ ધોઈ નાખીશ, પછી જોઉં છું ઘરમાંથી કેમ નથી જાતી. હા રમલી શું આઈડિયા આપ્યો છે, ખરેખર તું બહુ હોશિયાર છે. હા માનવું પડે, હા એકવાર જો એનો ફોન તારા હાથમાં આવી જાય ને તો પછી એને ધોઈ જ નાખજે, એટલે ફોન અને એ માયા બધું ધોવાઈ જશે એક સાથે. આદિ મારી વાત તો સાંભળ. કેમ હવે તો તને મારા અડવાથી પણ તકલીફ થાય છે? હા જે મારી સાથે સારું નથી કર્યું, અને જો તો પ્લીઝ બહાર જતી રહે મારા રૂમમાંથી, અને આજ પછી મારી જિંદગીમાંથી જતી રહે તો સારું છે. હવે આદિ હું તને એટલા આસાનીથી કેવી રીતે છોડી દઉં? હવે તારા જિંદગીમાંથી તો હું ત્યારે જ જઈશ કે જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. હમ મેં તને આવી નહોતી ધારી, હું તને મારી ફ્રેન્ડ માનતો હતો, મેં તને જોબ અપાવી હતી, અને આજે તું જ મારું ઘર ભાંગી રહી છો, મને લૂંટી રહી છો, મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો તે, અને હવે શું બાકી રહ્યું છે? આદિ ભૂલી જાને એ બધી વાતોને, એ મેં જે કંઈ પણ કર્યું એ મારી ભૂલ હતી, પણ હવે તો હું તને પ્રેમ કરું છું ને. આદિ મારી વાત સાંભળને. હું તને પ્રેમ નથી કરતો અને કરવાનો પણ નથી, તું મારી વાત સાંભળ અને રૂમની બહાર જા. ના હું તને છોડીને ક્યાંય નહીં જઉં, આજે હું તારી સાથે જ રહીશ. મેં કહ્યું ને કે રૂમની બહાર જા. ના હું આ રૂમમાંથી બહાર નહીં જઉં. તું એમ નહીં માને, ચાલ નીકળ, નીકળ આ રૂમમાંથી. આદિ આદિ પ્લીઝ આદિ. રમલી રડ નહીં, જો રડ નહીં હવે તું, એને મેં રૂમની બહાર કાઢી મૂકી છે, ચાલ આપણે સુઈ જઈએ. માર ન થાવ, તમે જાઓ. શું કામ મારો શું આ હે? આવું કરે એમાં હું શું કરું? એ બધી મને નથી ખબર, મારે તમારા કઈ વાત નથી કરવી. જો તું નહીં આવે તો હું પણ અહીં જ બેઠો રહીશ. વાત તો કર. હમણાં આવશે તમારી બીજી બૈરી, અને પછી અહીંયાથી નહીં તમને લઈ જશે. મારે કઈ વાત જ નથી કરવી તમારા. હું નહીં જાઉં, ફરી પાછી જ્યાં મારી રમલી હશે ને ત્યાં જ હું જઈશ. હા હવે આપણને રસ્તો મળી ગયો છે તો જલ્દી એને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરીએ ને. કયો રસ્તો? અરે રૂમમાં આપણે વાત તો થઈ હતી કે એના ફોનને આપણે પલાળી દેવાનો છે. એનો ફોન એક મિનિટ રેઢો નથી મૂકતી, હું કેવી રીતે એનો ફોન લઈશ? અને કેદી એનો ફોન હાથમાં આવે, કેદી હું ધોઉં, કેદી બધું જાય, અને કેદી તમારી બીજી બૈરી જાય. અરે બધું થઈ જશે, મને મારી રમલી પર વિશ્વાસ છે કે એ ગમે તેમ કરીને એની પાસેથી એનો ફોન લઈ જ લેશે. લઈ લેશે ને? હા
એટલે હવે મૂડ સારો કર. એ બધું આવું એટલા માટે જ કરે છે જેથી કરીને તું ગુસ્સે થાય અને તું તારા ઘરે જતી રહે. એને એ જ જોતું છે. પણ તું સમજુ છે, તને રૂમમાંથી બહાર કાઢી મૂકી છતાં પણ તું હોલમાં આવીને રડતી હતી. પણ તું આ ઘરમાંથી ના ગઈ. મેં પણ એને રૂમની બહાર કાઢી ધક્કા મારીને, અને પછી હું આવી ગયો તારી પાસે તને મનાવવા. માની ગઈ ને? હા હા, થોડુંક આમ સ્માઈલ સાથે. હા હા, બસ હવે બહુ ખોટા લાડ ના કરો, ખબર છે મને. તો ચાલ હવે સુઈ જઈએ. હલો યાત્રા. ના ના બેન, મારાથી તો હમણાં ઘરમાંથી નીકળાય એમ નથી, કેમ કે મારું ઘરનું વાતાવરણ હમણાં જરા બગડી ગયેલું છે, એટલે હું કેવી રીતે આવી શકું? ના ના ના, બીજી વાર હા ને. ઓકે. એ ડોસી ચલું બીતા, મારે અહીંયા સુવું છે. કેમ મારા ઘરમાં બેઠીને મને કંઈ ઊભી થાય એટલે? એકવાર કીધું ને તને, ચાલ સીધી સીધી બહાર જતી રહે. અરે હું શું કામ બહાર જાઉં? આ ઘર મારું છે, મારા ઘરના રૂમમાંથી તું મને બહાર કાઢીશ? આ ઘર મારું છે, તારા બાપનું નથી. ડોસી, બાપ વિશે બોલી ને તો તને અહીં નહીં છે ને ગળું દબાઈને મારી નાખીશ, સમજી? અને આ તારી વહુ છે ને, એને 3 દિવસની અંદર આ ઘરમાંથી બહાર ના કાઢું ને તો મારું નામ નહીં, એટલું યાદ રાખજે. બાપરે બહુ જ ઊંઘ આવે છે મને, મોબાઈલ જોઈ જોઈને થાક લાગ્યો, થોડી વાર સુઈ જઉં છું હવે. લાગે છે ક્યાં હોઈ ગઈ એનો ફોન. મારે એનો ફોન અત્યારે જ લઈ લેવો જોઈએ. કેટલા વાગ્યા? મારો ફોન. મારો ફોન? અરે યાર શિટ, ફોન ક્યાં ગયો? ફોન ધોઈ તો નાખો, પણ ધોયામાં ફોટા રહી જશે તો? એક કામ કરો, આ ફોનને તોડી જ નાખો, એટલે અંદર કઈ રહે જ નહીં. જોઉં છું ઘરમાંથી જાતી કેમ નથી, પણ હું એમને તો કહી દઉં કે મેં એનો મોબાઈલ જ તોડી નાખ્યો. બેટા, આમને આમ તો દિવસ ક્યાં જશે? પેલી ઘરમાં પડી છે ને, આ ઘરમાંથી બહાર કાઢવી જ પડશે.
તો આપની વહુની જિંદગી શું નહીં તો પછી એનું પણ તો વિચારવાનું ને મમ્મી જુઓ તમે ચિંતા ના કરો એનો રસ્તો મળી ગયો છે રમલીને મેં કહ્યું છે એ જલ્દી કંઈ ને કંઈ કરશે તમે સમજો કે બસ થોડા દિવસોમાં જ આપણને રિઝલ્ટ મળી જશે અને પેલી આ ઘરમાંથી જતી રહેશે કોઈને તો કાઢવી જ પડશે આ ઘરમાંથી જેમ બની એમ જલ્દી કંઈક ને કંઈક રસ્તો કાઢો હા મમ્મી રસ્તો મળી ગયો છે થઈ જશે હું તમને શું કહું જો આપણે નક્કી કર્યું તું ને હમણાં એ હોતી હતી ને તું એનો ફોન લઈ આવી અને મેં એનો ફોન પેલા ધોઈ નાખ્યો અને પછી તોડી દીધો હવે તેમાંથી બધું જોતું રહ્યું હશે ને તમે જોવો વાહ રમલી વાહ હા હા હવે તો બધું જતું જ રહ્યું હોય ને અરે પણ તમે જુઓ તો ખરા એક વખત કે અંદર કઈ છે તો નહીં ને હવે અરે હવે આ ફોન શરૂ જ નહીં થાય તો હવે તો ઓલી જતી રહેશે ને હા હવે આ ઘરમાં નહીં રહી શકે કારણ કે જે કંઈ પણ હતું એ આ ફોનમાં હતું ને હવે આમાં કંઈ રહ્યું જ નથી તે સારું કર્યું પહેલા ફોનને ધોઈ નાખ્યો ને પછી તોડી નાખ્યો હવે એને ધક્કા મારીને ઘરમાંથી કાઢો બહાર હા હવે એ જ કરવું પડશે હવે આપણે કરીશું રમત એની સાથે અત્યાર સુધી એ આપણા ઘરમાં દાદાગીરી કરતી હતી આપણી સાથે રમતો રમતી હતી પણ રમલી હવે તારો વારો હવે એને બતાવી દે કે આ રમલી કોણ છે અને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક એટલે એને પણ ખબર પડે કે આવું કોઈ બીજા સાથે ન કરાય ના ના આપણે કાંઈ રમત નથી કરવી એ બસ આપણું ઘર મૂકીને જતી રહે અને તમારો પીછો મૂકી દે બીજું આપણે કાંઈ નથી જોતું ના રમલી આપણી સાથે એને બહુ ખરાબ કર્યું છે એને સમક તો શીખવાડવો જ જોઈએ ને એની સાથે પણ આપણે એવું કરવું જ જોઈએ ઓય મારો ફોન ક્યાં મૂક્યો તે બોલ મારો ફોન ક્યાં મૂક્યો તે જ લીધો છે મને ખબર છે તું જ હોય કારણ કે મારા ફોનની દુશ્મન તું જ છે તને જ મારો ફોન ખટકતો તો ક્યાં છે મારો ફોન સાચું સાચું કે તે મારા ફોનને શું કર્યું તે બસ 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 ફોન જોઈએ છે કેમ ફોન નહીં હોય તો આ ઘરમાંથી બહાર જવું પડશે તમારે બોલો હા બોલો ને જવું પડશે ની કાઢવાની છે ને ઘરમાંથી હવે ધક્કા મારીને હા મેં જ લીધો છે તારો ફોન ફોન જોઈશે ને તારે હા પ્લીઝ મને મારો ફોન આપી દે લે રમલી હા હા પેને એનો ફોન તે મારો ફોન તોડી નાખ્યો તારી તો તારી હિંમત કેવી રીતે થઈ મારો આ ફોન તોડવાની એ તારી હિંમત કેમ થઈ કે મારી પત્ની પર હાથ ઉપાડવાની જોઈ લીધો તારો ફોન મરી ગયો તારો ફોન તો સાંભળ હવે છે કઈ પુરાવો તારી પાસે નથી ને તો પછી નીકળી જા મારા ઘરમાંથી રમલી ઘરની બહાર જા અને હવે નહીં જાય ને તો તારે તો પોલીસ બોલાવવા પડત મારે પોલીસ બોલાવવાની જરૂર નથી ધોકે ને ધોકે તને એવી ધોકાવીશ કે જિંદગીમાં તારા પગે હાલવા જેવી નહીં રે નીકળ આ ઘરમાંથી જોઈ લઈશું તમને લોકોને જોઈ લઈશું જોઈ લીધી તને અને તારા બધા સંસ્કારને નીકળ મારા ઘરમાંથી કોકના ઘર સંસાર ભંગાવતા તને જરાય શરમ નો આઈ નીકળ શાંતિ થઈ બેસ હવે તો તને શાંતિ થઈ ને ના મન નથી લાગતું કે આ ચૂપ બે આ હજુ કંઈક ને કંઈક કરશે તો આપણું જીવન તો આને કાઢવામાં જ જાય બા
હજવા કંઈક નવું કરવા માટે પાસી આપણા ઘરે આવશે તો? હવે એનું કાંઈ નહીં ચાલે બેટા, હવે એના બધા રિપોર્ટ ગયા પાણીમાં, હવે એનાથી કાંઈ નહીં થાય. હવે એ શું બતાવવાની ને શું કોઈને કહેશે પણ શું કહેશે? તું ચિંતા ના કર, બસ જે થવાનું હતું તે થઈ ગયું. હવે હવે ફક્ત ધમકીઓ જ આપશે, બીજું કંઈ નહીં કરી શકે. હવે તું એની ચિંતા છોડ અને હવે તું ખુશ રહે. હવે તમે સુખેથી તમારું જીવન વિતાવો. હા મમ્મી.